નમસ્કાર, કેમ છો? એકમ 10 કાર્ડ 1 નો અભ્યાસ કરીએ. અહીં આપણે શ, ત્ર અને જ્ઞ મૂળાક્ષરોને ઓળખીશું. ષટ્કોણ. ષટ્કોણનો પ્રથમ અક્ષર શ. શ, ખૂબ સરસ. ત્રિશુલ. ત્રિશુલનો પ્રથમ અક્ષર ત્ર. ત્રાજવું. ત્રાજવું. ત્રાજવાનો પ્રથમ અક્ષર ત્ર. ત્રિરંગો. ત્રિરંગો. ત્રિરંગાનો પ્રથમ અક્ષર ત્ર. યજ્ઞ. યજ્ઞનો બીજો અક્ષર જ્ઞ. જ્ઞ. હવે મૂળાક્ષરને જાતે ઓળખીએ. આ કયો અક્ષર છે? ખૂબ સરસ. ત્રિશુલનો ત્ર. ચાલો, આ કયો મૂળાક્ષર છે? ખૂબ સરસ. ત્રિરંગાનો પ્રથમ અક્ષર ત્ર. આ મૂળાક્ષર કયો છે? ઓળખો જોઈએ. ખૂબ સરસ. આ મૂળાક્ષર કયો છે? ખૂબ સરસ. ષટ્કોણનો શ. આ મૂળાક્ષર કયો છે? બોલો જોઈએ. ખૂબ સરસ. યજ્ઞનો જ્ઞ. હવે અહીં એકી સાથે બધા જ કાર્ડ છે એ રાખવામાં આવેલ છે. અહીં આપેલા મૂળાક્ષરોને ઓળખો. ત્રિશુલનો ત્ર. ષટ્કોણનો શ. યજ્ઞનો જ્ઞ. અને ત્રિરંગાનો ત્ર. ખૂબ સરસ. હવે બધા જ મૂળાક્ષરોને જાતે બોલો. આ કયો અક્ષર છે? ખૂબ સરસ. આ કયો મૂળાક્ષર છે? ખૂબ સરસ. આ કયો અક્ષર છે? અને આ કયો મૂળાક્ષર છે? ખૂબ સરસ. બધા જ મૂળાક્ષરોને છે એ જુઓ. એકમ 10 કાર્ડ 2 જોઈએ. અહીં તમે ચિત્રમાં જોઈ રહ્યા છો, એક સુંદર મજાની ગાડી તમને આપેલી છે. અને આ ગાડી છે એ તમારે તેના યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. હવે આ કાર્ડ સ્વઅધ્યયનનું હોય, તમારે જાતે કરવાનું છે. અહીં તમે જુઓ, ગાડીના પ્રથમ ડબ્બામાં ષટ્કોણનું ચિત્ર આપેલું છે. તમારે ષટ્કોણનો શો છે એ શબ્દ છે એ શોધી અને એની સાથે તમારે તેને જોડવાનો છે. અહીં જે મેં એક કાર્ડ છે એ ષટ્કોણના શો સાથેનું મૂકેલું છે. હવે તમારે શું કરવાનું છે? બીજું ચિત્ર જોવાનું. બીજા ચિત્ર છે એ ત્રિરંગો છે. હવે તમારે આમાંથી ત્રિરંગાનું કાર્ડ શોધી અને અહીંયા મૂકવાનું છે. એ મૂક્યા બાદ એની પછી જે ચિત્ર આવે એ ચિત્રને છે એનો શબ્દ શોધી અને ક્રમમાં છે એ ગાડીને પૂર્ણ કરવાની છે. અને આ કામ તમારે જાતે કરવાનું છે. અત્યારે તમે છે વિડીયોને થોડીવાર માટે ઊભો રાખી શકો અને જુઓ જોઈએ એક પછી એક ક્રમશઃ કયું કાર્ડ કેના પછી આવશે તે છે તમારી જાતે ગોઠવો. આ રીતે આ કાર્ડ પૂર્ણ કરવાનું છે. ખૂબ સરસ.
એકમ 10, કાર્ડ 4 છે એ જોઈએ. આ કાર્ડ છે સહપાઠી જૂથનું, હોય તમારે જાતે શબ્દોને વાંચવાના છે. અહીં ચિત્રને જુઓ અને શબ્દને વાંચો. અહીં આપેલો શબ્દ ઉષા, ખૂબ સરસ. રાત્રિ, છત્રી, ખૂબ સરસ. યજ્ઞ. હવે આ કાર્ડને તમારે જાતે વાંચવાના છે. વાંચો જોઈએ કયો શબ્દ છે. ખૂબ સરસ. રાત્રિ. વાંચો જોઈએ. છત્રી. ખૂબ સરસ. કયો શબ્દ છે. ખૂબ સરસ. ઉષા. વાંચો જોઈએ. ખૂબ સરસ. યજ્ઞ. હવે બધા જ કાર્ડને તમારે જાતે વાંચવાના છે. હવે અહીં આપેલા ચારેય કાર્ડને એક પછી એક તમારી જાતે જુઓ અને વાંચો. આ કયો શબ્દ છે. ખૂબ સરસ. આ કયો શબ્દ છે. ખૂબ સરસ. અહીં આપેલો શબ્દ કયો છે. ખૂબ સરસ. અને અહીં આપેલો શબ્દ. ખૂબ સરસ. હવે તમારા મિત્ર સાથે બેસી અને બધા જ શબ્દોને છે એ ફરીથી વાંચો. આવજો. હવે એકમ 10માં કાર્ડ 5 કરીએ. ખૂબ સુંદર મજાની અહીં તમને એક રેલગાડી દેખાય છે. આ રેલગાડીમાં તમારે આપેલા શબ્દોને છે યોગ્ય ક્રમમાં ગોઠવી અને તેને છે અર્થપૂર્ણ શબ્દો વાક્ય બનાવી અને વાક્યને બોલવાના છે. જેમ કે અહીં પહેલા ડબ્બામાં લખેલું છે કે શંકરના, પછી એને અનુરૂપ છે એ વાક્ય અધૂરું ક્યાં છે, તો કે શંકરના હાથમાં ડમરું છે. એટલે અર્થપૂર્ણ વાક્ય બને છે શંકરના હાથમાં ડમરું છે. હવે બાકીના ડબ્બાઓ છે આડા અવળા છે, જે તમારે શોધવાના છે. અને સ્વઅધ્યયનનું કાર્ડ હોવાથી તમારે જાતે જ છે ડબ્બાને છે એ યોગ્ય ક્રમમાં ગોઠવી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. આમાં જોવો જોઈએ હવે પછી કયું છે ડબ્બો આવશે અને કયું વાક્ય બનશે. એ જાતે જ છે એ વાક્ય બોલો અને ક્રમમાં છે ગોઠવો. આ રીતે ગાડીને છે એ ધ્યાનથી જોવા માટે અને ક્રમમાં ગોઠવવા માટે વિડીયોને થોડી વાર માટે ઊભો રાખો અને પછી એક પછી એક ડબ્બાને યોગ્ય રીતે જોઈને તેના અર્થપૂર્ણ વાક્ય બનાવો અને બોલો. ખૂબ સરસ. અહીં તમને રેલગાડીના છે ડબ્બાઓ જોડવાની ખૂબ મજા પડશે.